फ्रेंड्स हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय संस्कृत मां पाठ 1 जोई रह्या छे। मित्रों पाठ 1 स वदध्वम एटले के साथे मळीने बोलो। तो मित्रों आ पाठ नी अंदर थी कुल 4 मार्क्स मां मित्रों आपणे बोर्ड मां पूछाशे, जेमा एक श्लोक अने एनुं भाषांतर। बीजो आ स वदध्वम आ जे अपनी पासे पद्य छे एनी अंदर अपना वेदो जे कुल 4 छे, ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद, आ 4 वेदो नी बात करवामां आवी छे। अने आ 4 वेदो मित्रों अपना भारत देश नी धरोहर छे। अपने जाणीए छीए એ પ્રમાણે વેદો એ ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે, સાથે સાથે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ કુલ 4 વેદો છે। અને આ 4 વેદો ના જે પદ્ય આપેલા છે એના મંત્ર તરીકે આપણે એમને ઓળખીએ છીએ। એટલે કે વેદની અંદર જે આપણને પદ્ય આપેલા છે એને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે। મંત્રોમાં અનેક પ્રકારની ભગવાનને પ્રસન્ન કરવા માટેની સ્તુતિઓ આવેલી છે, સાથે સાથે આ વેદો આપણને સમાજની અંદર કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે જીવવું એ આપણને શીખવે છે। જેમ કે ઋગ્વેદમાં સામાજિક વ્યવહાર, જ્યારે યજુર્વેદમાં દુર્ગુણોને દૂર કરવા તથા અથર્વવેદમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવા ઉપદેશ આપવામાં આવ્યા છે। તો યાદ રાખજો કે આ વાય વેદો આપણા દરેકે દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ અગત્યના છે। એને જો આપણા જીવનની અંદર વણી લઈએ તો ખૂબ સારી રીતે શાંતિથી સુંદર જીવન જીવી શકીએ। એટલે ઋગ્વેદમાં સામાજિક વ્યવહાર કેવી રીતે કરવા એ શીખવવામાં આવ્યું છે। યજુર્વેદમાં આપણામાં રહેલા દુર્ગુણોને કેવી રીતે દૂર કરવા અને અથર્વવેદમાં પારિવારિક જીવન નો આદર્શ બની રહે તેવા ઉપદેશ આ વેદોની અંદર આપણને મળે છે। તો આ મિત્રો સાથે મળીને બોલો, આ બધા જે અહીંયા પદ્ય તમને જોવા મળે છે, શ્લોક જેને જોવા મળે છે એ વેદોની અંદરથી લેવામાં આવે છે। એમાં પહેલો શ્લોક અને એનું ભાષાંતર આપણે જોઈએ તો સ ગચ્છ ધ્વમ સ વદ ધ્વમ સ વો મનાંસી જાનતામ, ફરીથી સ ગચ્છ ધ્વમ સ વદ ધ્વમ સ વો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે, ફરીથી જોઈએ। હવે મિત્રો મારી જોડે તમે બોલજો જેથી કરીને આ શ્લોકો તૈયાર કરવામાં તમને સરળતા રહે કે સ ગચ્છ ધ્વમ સ વદ ધ્વમ સ વો મનાંસી જાનતામ। એટલે એનો મીનિંગ શું થાય કે પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોત પોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તેમ બધાએ સાથે ચાલો એમ કહે છે। એટલે મિત્રો તમને જે વસ્તુ મળી છે એને સંતોષ માણવું જોઈએ અને સાથે સાથે જેમ દેવોએ યજ્ઞમાંથી પ્રાપ્ત થયેલો પોતપોતાનો ભાગ એમણે આનંદથી સ્વીકાર્યો હતો એમ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં જે પોતાને મળ્યું છે એને આનંદથી સ્વીકાર કરવો જોઈએ એમ આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે।
तो सदक्षत्वं सवदत्वं सभो मनांसि जानताम, इतने के पूर्व जैम सारी रीते जानता, समान मति वाला इतने मति इतने बुद्धि, तो समान मति वाला देवोए यज्ञमाथी मणेलो पोत पोतानो भाग प्रेमथी स्वीकार्यो हतो, तेम तमे बधाए साथे चालो संगठित थाओ भेगा थाओ। देवा बागम यथा पूर्वे स जानाना उपासते, साथे बोलो एक समान विचार प्रकट करो अने तमारा मन एक सरखा बनी रहो। तो बीजी पंक्ति नी अंदर मित्रों साथे बोलो एक समान बोलो अने तमारा बद्धाना मन एक सरखु विचारे सारू विचारे एवं आ पंक्ति में कहवामां आव्यु छे। तो सदच्छत्वं सवदत्वं सभो मनांसि जानताम, देवा भागं यथा पूर्वे सम जानाना उपासते, એટલે એનો મતલબ એમ થાય કે પૂર્વ જેમ સારી રીતે જાણતા સમાન મતિ વાળા દેવોએ યજ્ઞમાંથી મળેલા પોતપોતાના ભાગને પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધાએ સાથે મળીને ચાલો, બરોબર સાથે બોલો એક સમાન વિચાર પ્રગટ કરો અને તમારા મન एक सरखा बनी रहो। अबे आपने बीजो श्लोक जोइए, विश्वानी देव सभी तर्दु रितानी परासुव युद्धं तन्न आसुव। अरु यजुर्वेद मध्ये लेवामां आवे छे, ज्यारे आ पहेलानो जे श्लोक हतो ए ऋग्वेद मांथी लेवामां आवे छे। तो जो विश्वानी देव सभी तर्दु रितानी परासुव युद्धं तन्न आसुव, तो एनु गुजराती भाषांतर शुं थशे, हे सूर्य देवता तमे सर्व दुष्कृत्यो ने, दुष्कृत्यो एटले खराब कर्मो ने दूर करो, जे सुख होय ते अमने प्राप्त कराओ। तो अहीं सूर्यदेव ने भगवान ने एवी प्रार्थना करवामां आवी छे के हे सूर्य देवता तमे सर्व दुष्कृत्य एटले के अमारा खराब कर्मो ने दूर करो अने जे सारा कर्मो होय सारा शुभ होय ते अमने प्राप्त कराओ, बरोबर मित्रों। હવે ત્રીજા નંબરનો શ્લોક જોઈએ અને અથર્વવેદમાંથી લેવામાં આવ્યો છે, અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રઃ ભવતુ સંમનાઃ, અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રઃ ભવતુ સંમનાઃ, જાયા पत्ते मधुमतिं वाच वदतु शांतिवान। तो एमा मित्रों पहली पंक्ति नी बात करिए तो अनुव्रतः पितु पुत्रो मात्रा भवतु सम्मनाः, एटले के पुत्र पिताना व्रतनी पाछळ चालनारो अने जुओ जाया मात्रा भवतु सम्मनाः, मातानी साथे समान विचार वालो थाओ। पहली पंक्ति नु गुजराती ध्यान आपो के अनुव्रतः पितु पुत्रो मात्रा भवतु सम्मनाः, एटले के पुत्र पिताना व्रतनी पाछळ चालनारो अने मातानी साथे समान विचार वाळो थाव। હવે બીજી પંક્તિની વાત કરીએ તો જાયા, જાયા એટલે પત્ની, જાયા પ્રત્યે મધુમતિં વાચ વદતુ શાંતિવાં, એટલે કે પત્ની પોતાના પતિ સાથે મધુર
શાંતિપૂર્ણ વાણીમાં બોલો। અહીંયા બીજી પંક્તિમાં મિત્રો પત્નીને પતિ સાથે કેવી રીતે વાત કરવી એ શીખવવા માંગુ છું કે જાયા પત્તે મધુમતિં વાચ વદતુ શાંતિવાં। એટલે કે જો અહીંયા પત્ની પતિ સાથે મધુર એટલે મીઠાશ ભર્યું શાંતિપૂર્ણ વાણીમાં બોલવું જોઈએ। તો અહીંયા જુઓ અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુ સંમનાઃ જાયા પત્યે મધુમતિં વાચ વદતુ શાંતિવાં। તો મિત્રો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચાર વાળો થાવ। હવે પત્નીને શું કહેવામાં આવ્યું છે કે પત્નીએ પોતાના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલવું જોઈએ। હવે ચોથા નંબરનો શ્લોક જોઈએ કે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ। શું સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્ દુઃખબાદ ભવેત। સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્ દુઃખબાદ ભવતઃ। તો એનું ગુજરાતી શું થાય સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ એટલે સર્વ લોકો બધા લોકો સુખી થાઓ સૌ નિરોગી થાઓ રોગ વગર ના થાઓ। સર્વે ભદ્રાણી પશ્યંતુ એટલે કે સૌનું મંગળ થાઓ મા કશ્ચિત દુઃખભાગ ભવેત કોઈ પણ માણસ દુઃખી ન થાઓ। તો ધ્યાન આપજો મિત્રો અહીંયા બધાનું જ કલ્યાણ કરવાનું કહેવામાં આવ્યું છે અને આ શ્લોક તમે સાંભળ્યો પણ હશે કે સર્વે ભવંતુ સુખિનઃ એટલે કે સર્વ લોકો સુખી થાઓ સર્વે સંતુ નિરામયા એટલે કે બધા જ લોકો નિરોગી બનો સર્વે ભદ્રાણિ પશ્યંતુ સૌનું મંગળ થાઓ સારું થાઓ મા કશ્ચિત દુઃખભાગ ભવેત કોઈ પણ માણસ માનવ દુઃખી ન થાઓ। અને છેલ્લો શ્લોક જોઈએ કાલે વર્ષતુ પજ્યંત પર્જન્યઃ પૃથ્વી સસ્ય શાલિની। ફરીથી જુઓ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્ય શાલિની દોષ દેશો અયમ ક્ષોભ રહીતો માનવાઃ સંતુ નિર્ભયાઃ। ફરીથી પહેલી પંક્તિ અને એનું ભાષાંતર જોઈએ કાલે વર્ષતુ પર્જન્ય એટલે કે વરસાદ યોગ્ય સમયે વર્ષો પૃથ્વી સસ્ય શાલિની એટલે કે ધરતી જે જમીન છે એ ધન ધાન્ય સંપન્ન હો એટલે કે શું કહે છે પહેલી પંક્તિમાં કે વરસાદ સમયસર આવે અને જો વરસાદ સમયસર આવે તો જમીન ઉપર પૃથ્વી ઉપર અનાજ પુષ્કળ પાકે એટલે કાલે વર્ષતુ પર્જન્ય એટલે કે વરસાદ સમયસર આવો પૃથ્વી સસ્ય શાલિની એટલે કે ધરતી ધાન્ય અનાજથી સંપન્ન થાઓ દેશો અયમ શોભ રહીતો માનવાઃ આ દેશ ઉદ્વેગ રહિત થાઓ માનવાઃ સંતુ નિર્ભયા એટલે કે માનવ તમે નિર્ભય બનો ડરો નહીં એમ અહીંયા કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ હતા પહેલા પાઠના કુલ પાંચ અગત્યના શ્લોકો અને એનું ભાષાંતર। હવે એની અંદર કેટલાક અગત્યના શબ્દો વિશે જોઈએ
કે સમ જાનતામ, સમ જાનતામ એટલે કે એક સમાન જાણો, વિશ્વાની એટલે કે બધા સર્વે, દુરિતાની એટલે પાપો દુષ્કૃત્યો, ભદ્રમ એટલે કલ્યાણ મંગલમય, અનુવ્રતઃ એટલે કે વ્રતની પાછળ ચાલનારો, સમ્મનાઃ એટલે કે સમાન વિચાર વાળો, શાંતિવાન એટલે કે શાંતિદાયક, નિરામયઃ એટલે કે નિરોગી સ્વસ્થ, પર્જન્ય એટલે વરસાદ, અને મનાંસી એટલે મન અથવા હૃદય. તો મિત્રો આ હતા શ્લોકોની અંદર આવતા અગત્યના શબ્દાર્થો અને એનું ગુજરાતી જોયું. હવે મને ચોક્કસ ખાતરી છે કે આ પહેલો પાઠ એના શ્લોક અને એનું ગુજરાતી તમને સરસ રીતે ફાવી ગયું હશે. આ વિડીયો વારંવાર મિત્રો જોવાનું રાખજો અને સાથે સાથે મારી જોડે આ શ્લોકો બોલવાનું રાખજો. જેમ જેમ તમે શ્લોકો બોલતા જશો એમ એમ તમને જલ્દીથી એના ઉચ્ચાર અને યાદ પણ રહી જશે. તો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ફરી ખૂબ જ અગત્યના પાઠ સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.